દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવાના પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ. દિલ્હી પોલીસે 4 આતંકીઓની કરી ધરપકડ, સાથે જ મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હાઈ ક્વોલિટી વેપન્સ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી 2 આતંકીઓ પાકિસ્તાનમાં બોમ્બ બનવાની તાલીમ લેતા હતા. નવરાત્રિ અને રામલીલામાં વિસ્ફોટકો કરવાનો હતો પ્લાન. દિલ્હીથી ઝડપાયેલા 6 આતંકીઓમાંથી 2 આતંકીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં પોલીસે રજૂ કર્યા. કોર્ટે બંને આતંકીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા. હાલ પોલીસે આરોપીઓના 2 સાથીદારોની પણ તપાસ કરી છે. તો આ પહેલા પોલીસે 4 આતંકીઓને વહેલી સવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમને પણ 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા. આતંકીઓના પાકિસ્તાન સાથે જોડાયેલા છે તાર. અંડરવર્લ્ડની ડી કંપનીના સંપર્કમાં હતા. આતંકી દાઉદનો નાનો ભાઈ અનીસ ઇબ્રાહીમ આ ગેંગનો લીડ છે. બ્લાસ્ટ માટે રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો નિશાના પર હતા. મુંબઈ, દિલ્હી, અયોધ્યામાં કરી હતી રેકી. 2 આતંકીઓએ પાકિસ્તાનથી લીધી હતી તાલીમ. અહીં આતંકીઓએ બોમ્બ બનાવવાની અને AK-47 ચલાવવાની તાલીમ લીધી. 15 દિવસ સુધી ચાલી હતી ટ્રેનિંગ. આતંકીઓ મસ્કતથી બોટમાં પહોંચ્યા હતા પાકિસ્તાન. અભિનેતા સોનુ સૂદને ત્યાં આઈટીનો સર્વે. સોનુ સૂદના 5 ઠેકાણા પર તપાસ. એકાઉન્ટ બુકમાં ગડબડના આરોપ બાદ અભિનેતાની ઓફિસે તપાસ. જાવેદ અખ્તરના બદલાયા સૂર. કહ્યું ભારત સૌથી વધુ સહિષ્ણુ દેશ, તે ક્યારે અફઘાનિસ્તાન નહીં બને. હિન્દુ વિશ્વનો સૌથી સંસ્કારી અને સહિષ્ણુ સમુદાય છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક. રિપોર્ટ્સ પ્રમાણે ટેલિકોમ સેક્ટરમાંથી કેટલાક પેકેજ મંજૂર કરવામાં આવ્યા છે. રાહત પેકેજને લઈને ટેલિકોમના શેરમાં પણ ઉછાળો. સિઘુ બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન યથાવત. ખેડૂતો જગ્યા નહીં છોડવા મક્કમ. જ્યાં સુધી કૃષિ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખવાનો ખેડૂતોનો નિર્ધાર. ખેડૂત નેતા રાકેશ ટિકેતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર. કહ્યું કે ભાજપના ચાચા જાન ઓવેસી યુપીમાં આવી ગયા છે. ઓવેસી ભાજપને અપશબ્દો કહે તો પણ તેઓ કાર્યવાહી નહીં કરે, કારણ કે ભાજપ અને ઓવેસી એક જ ટીમ છે. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુના અકાલી દળ પર પ્રહાર. સિદ્ધુએ આરોપ લગાવ્યો અકાલી દલે જ કેન્દ્રના 3 કૃષિ કાયદાને ખેડૂત તરફી ગણાવ્યા હતા. કાયદામાં કંઈ ખોટું નહીં હોવાનો કર્યો હતો દાવો. સિદ્ધુએ અકાલી નેતા સુખબીર સિંહને કૃષિ કાયદાના નીતિ નિર્માતા ગણાવ્યા. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ભવાનીપુર પ્રવાસી. મમતા પેટા ચૂંટણીમાં જીત માટે ચલાવી રહ્યા છે લડત. ભવાનીપુરમાં સંત કી કુટિયા ગુરુદ્વારની મુલાકાત લીધી. ગુરુ ગ્રંથ સાહેબની કરી અરદાસ. બસપા પ્રમુખ માયાવતીનો યોગી સરકાર પર આક્ષેપ. ઉત્તરપ્રદેશના ખરાબ રસ્તાઓ મુદ્દે સરકારને આડે હાથ લેતા કહ્યું લોકો સમજી નથી શકતા કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ફરી એકવાર ફટાકડા પર લાગી રોક. મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કરીને ફટાકડાના વેપારીઓને સંગ્રહ ન કરવાની અપીલ કરી. દિલ્હીમાં ધોરણ 8 સુધીની શાળાઓ હાલ બંધ રહેશે. DDMA આદેશ પ્રમાણે હાલ ધોરણ 9 થી ઉપરની શાળાઓને 50% ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા 8 સપ્ટેમ્બરથી 6 થી 8ના ધોરણ શરૂ કરવાની ચર્ચા હતી. હરિયાણાના ચિલી ગામમાં ભેદી તાવથી 10 દિવસમાં 8 બાળકોના મોત. ડેન્ગ્યુના તાવથી મોત થયાનો કરાઈ રહ્યો છે દાવો. જોકે આરોગ્ય વિભાગે ડેન્ગ્યુથી મોત થયાની પુષ્ટિ નથી કરી. આરોગ્ય વિભાગે ગામડામાં તપાસ શરૂ કરી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં દબાણ વિરુદ્ધ અભિયાન. બુલંદશહેર સિંચાઈ વિભાગે ચલાવ્યું બુલડોઝર. કરોડોની સરકારી જમીન પરથી માફિયાઓનો કબજો દૂર કર્યો. જમીન કબજે લેવાય. અફઘાનિસ્તાનના કાબુલમાં એક ભારતીયનું અપહરણ. રિપોર્ટ્સ પ્રમાણે કાબુલમાં દવાઓનું ગોડાઉન ધરાવતા બાંસુરીલાલનું બંદૂકની અણી પર અપહરણ, તો સહયોગી ભાગીને બચી ગયો. હૈદરાબાદમાં 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ. પોલીસે આરોપી પર 10 લાખનું ઇનામ જાહેર કર્યું. ઘટનાના 5 દિવસ બાદ પણ આરોપી ફરાર. પોલીસે આરોપીનો ફોટો જાહેર કર્યો તો રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે આરોપીને જલ્દી જ ઝડપી લેવાશે અને એન્કાઉન્ટર કરાશે. હવે ઓનલાઈન ઓર્ડર કરવું મોંઘું પડી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર ફૂડ ડિલિવરીને GST હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. કમિટીએ ફૂડ ડિલિવરી એપ્સને ઓછામાં ઓછા 5% GST હેઠળ લાવવાની અપીલ કરી છે. એન્જિનિયરિંગ દિવસ પર વડાપ્રધાન મોદીએ દેશના એન્જિનિયરોને આપી શુભકામના. ટ્વીટ કરીને કહ્યું આપણા ગ્રહને વધુ સારો અને ટેકનિકલી આગળ વધારવામાં એન્જિનિયરોની મહત્વની ભૂમિકા. તેમનો આભાર માનવા માટે પૂરતા શબ્દો નથી. ચેન્નઈમાં રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની ઉત્સવ મૂર્તિનું
यात्रा हिंदू परिरक्षण समिति द्वारा आयोजन करायो छे। अयोध्या स्थित राम मंदिर में स्थापित कराशे भगवानी प्रतिमाओं, मोटी संख्या में श्रद्धालुओं हाजर रह्या। संत रामानुजाचार्य 1000मा वर्षनी थशे भव्य उजवणी, राष्ट्रपति ने आपवामां आव्युं छे आमंत्रण। त्रिदंडी चीनना जियर स्वामीए आमंत्रण आप्युं छे। रामानुजाचार्य 216 फूट ऊंची प्रतिमा तैयार कराई।